જી, હવે આપણે જે વાત કરી રહ્યા હતા કે આ જે આર્થ્રોસ્કોપી એટલે સૌથી પ્રથમ તો જે ઘૂંટણ માટે વપરાય છે, તો એ સિવાય આપણે કહ્યું કે શોલ્ડર, હિપ જોઈન્ટ અને એના માટે વપરાય છે, તો એના વિશે થોડી વધુ માહિતી ચોક્કસ. આપશો? શોલ્ડરમાં આર્થ્રોસ્કોપીનું જે ડેવલપમેન્ટ છે છેલ્લા 3-4 વર્ષમાં ખૂબ જ વધ્યું છે. ઓકે. શોલ્ડરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે રોટેટર કફ ટેર. ઓકે. રોટેટર કફ એટલે જે શોલ્ડર હોય છે એમાં એક છત્રી જેવું મસલનું આવરણ હોય છે જી, જે શોલ્ડરની આખી મૂવમેન્ટમાં આપણને મદદ કરે છે. જ્યારે પણ એમાં ટેર થઈ જાય તો દર્દીને ખૂબ જ દુખાવો થાય છે અને એની શોલ્ડરની જે બધી મૂવમેન્ટ હોય છે એ એકદમ ઓછી થઈ જાય છે, પેઇનફુલ શોલ્ડર થઈ જાય છે. તો આર્થ્રોસ્કોપીમાં રોટેટર કફ ટેર્સમાં ખૂબ જ સારા રિઝલ્ટ છે. આખું પ્રોસીજર કીહોલ હોય છે એટલે રિકવરી અને પોસ્ટ ઓપ કેર ખૂબ જ ઓછી હોય છે. ઓછી મળે છે જી. જી, આપણે એની પર પાછા આવીએ, પહેલા જામનગરથી કોલર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો, મારી વાઈફની ઉંમર 40 વર્ષની છે. હા જી. અને મેં બે ગોઠામાં છે ને સાંધાનો ઘસારો છે ને ડોક્ટરને બતાવ્યું, એક્સરે કરાવ્યો, હા, તો એને બદલાવાનું કહે છે સાંધા. બરાબર. બે ગોઠામાં. ઓકે. એજ નાની છે ને હિસાબે થોડોક બીકે લાગે છે. જી. તો ઓપરેશન વગર જો કઈ પણ ધ્યાન તે રાખવું હોય. 40 ઉંમર. કોઈ પણ સંધિવાનું ટેસ્ટ કરાયું છે? જી. સંધિવા હોય કે નહીં એવું કોઈ બ્લડ રિપોર્ટ કરાયો છે? સંધિવા નથી. સંધિવા નથી. ઓકે. ઓકે જી. હવે 40 ઉંમરે બંને ઘૂંટણમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવું એટલે ખૂબ જ વહેલું કહેવાય. રાઈટ. નોર્મલી બીજા બધા પેશન્ટ્સમાં એ ચાલુ થાય 40ની ઉંમરે. જી. પણ તમારા કેસમાં જો એ ક્લિયર કટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ જ હોય અને ખૂબ જ વધારે હોય અને તમારા વાઈફને ચાલવામાં ખૂબ જ તકલીફી પડતી હોય, ડે ટુ ડે એક્ટિવિટી જે કરતા હોય એ એમનાથી કરાતી ન હોય, અને એકવાર ફરી એવું માનવું છે મારું કે એકવાર બતાવી દો તો ચોક્કસ નિદાન થઈ જાય. કારણ કે 40 ઉંમરે બધા ઘૂંટણમાં બંને ઘૂંટણમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. જી જી. એ 60 વર્ષે ખૂબ જ કોમન હોય, 40 છે ખૂબ જ ઓછી ચાન્સીસ છે. એટલે એકવાર ચોક્કસ નિદાન થઈ જાય પછી જ એને આગળ શું કરવું જોઈએ. 40 વર્ષે ઓસ્ટિયોઆર્થરાઇટિસ માટે ની રિપ્લેસમેન્ટ કરાવવું હિતાવર નથી. સંધિવા હોય તો તમે કરાવી શકો છો પણ ની રિપ્લેસમેન્ટ માટે એટલું હિતાવર નથી. જી જી. હજી એટલું અર્લી છે, અર્લી સ્ટેજ છે.